અમરેલીના લાયન શો કરાવનારા બે લોકો પકડાયા છે. ઘેટી ડેમના રિઝર્વ ફોરેસ્ટમાં તેઓ લાયન શો કરતા હતા. ધારીની લિયો સવાના હોટલના બે લોકો પકડાયા. વન વિભાગે બંને લોકોને 1,00,000નો દંડ ફટકાર્યો છે. રાજકોટના ઇનોવા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. ઘેટી ડેમના રિઝર્વ ફોરેસ્ટમાં લાયન શો કરતા હતા. ધારીની લિયો સવાના હોટલના બે લોકો પકડાયા છે. વન વિભાગે તેમને 1,00,000નો દંડ ફટકાર્યો છે. ઇનોવા કાર ચાલકની શોધખોળ હજુ પણ ચાલુ. લાયન શો કરાવનારા બે લોકો પકડાયા. અમરેલીના ધારીથી અમરેલીથી સંવાદદાતા કેતન મગડા ફોન લાઈન પર. જી કેતન, કેટલા સમયથી આ રીતે લાયન શો કરાવતા હતા? કેવી રીતે આખો મામલો બહાર આવ્યો? જોઈ, અમરેલી જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં સાવરકુંડલા, ખાંભા, રાજુલા, લીલિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે, બૃહદગીર વિસ્તારો છે, તેમાં મોટા પ્રમાણમાં સિંહોની વસ્તી છે. ખાસ કરીને લોકો સિંહો જોવા માટે આવતા હોય છે. ત્યારે ધારી ગીરપૂર્વના સરસિયા રેન્જમાં લાયન શો ના મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો, જેમાં ઘેટી ડેમ વિસ્તારમાં રિઝર્વ ફોરેસ્ટમાં જે લાયન શો કરતા હતા તેમાં બે લોકો ઝડપાઈ ગયા છે. ધારી જીરા પછી લિયો સવાના હોટેલના બે જે શખ્સો જે હોટલના જે બે શખ્સો ઝડપાઈ ગયા છે, તેને લઈને જે વન વિભાગે છે તે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ ક્યાંક ને ક્યાંક વન વિભાગ દ્વારા પણ આ જે બે શખ્સો છે તેને 1,00,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હજુ પણ વન વિભાગ દ્વારા રાજકોટના જે ઇનોવા કાર અને કાર જે ચાલક હતા તેની શોધખોળ કરી રહી છે. આમ ક્યાંક ને ક્યાંક સિંહ દર્શનના નામે અવારનવાર લાયન શો થાય છે, અવારનવાર લોકો પકડાય છે. જે વન વિભાગ છે તે પણ સતર્ક થઈ ગયું છે અને જે આજે ઇનોવા ચાલક છે તેની તપાસ હાલ ચાલુ રહી છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.